કોલકાતા ખટોદરા પોલીસ સ્ટેશનોમાં મોબાઈલ ચોરીના ગુનામાં નાસા ફરતા આરોપીને શહેર એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હતો. ફક્ત એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઉમરા તથા ખટોદરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં 3 વર્ષથી ભાગતો ફરતો આરોપી તબરેઝ લાલમિયા મસ્જિદ કાકરા મોહલ્લા પાસે ફરી રહ્યો છે. તેથી પોલીસે આરોપી તબરેઝને લાલમિયા મસ્જિદ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી તબરેઝની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેણે પોતાના મિત્ર સાથે તે બાઇક પર જઈને રાહદારી વાહન ચાલકોના મોબાઈલ ફોનની સ્નેચિંગ કરતો હતો. 3 વર્ષ પહેલા તેણે તેના મિત્ર ઓસામા સાથે મળીને ઉમરા વિસ્તારમાં રામચોકથી શિવાજીનગર જતા રોડ પર 2 રાહદારીના મોબાઈલની ચીલઝડપ કરી હતી. ત્યારબાદ કઠોદરા વિસ્તારમાં જૂના આરટીઓ પાસે ઓવરબ્રિજ પર 1 રાહદારીનો મોબાઈલ સ્નેચિંગ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા ઓસામા નામનો ઈસમ મોબાઈલ ફોન સાથે પોલીસના હાથે ઝડપાયો હતો. પરંતુ તબરેઝ પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો, પરંતુ પોલીસે મોબાઈલ ચોરીના 3 ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડી પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.